સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમ હું ધોરણ પર્યાવરણ વિષયમાં પાચન શરૂઆત આગળના વિડીયોમાં કરી હતી ત્યારે આપણે જોયું હતું કે ખોરાકમાં છ સ્વાદ હોય છે તો બાળકો કયા કયા હોય છે ગળિયો ખારો ખાટો તીખો ટૂળો અને કડવો ગળ્યો સ્વાદ આપણને ગોળ ખાંડ શેરદી વગેરે માંથી મળી રહે છે ખારો સ્વાદ આપણને મીઠામાંથી મળે છે ખાટો સ્વાદ ટામેટા આંબલી લીંબુ મોસંબી વગેરેમાંથી મળી રહે છે તીખો સ્વાદ મરચાં મરી તજ લસણ રાય વગેરેમાંથી મળી રહે છે તુરો સ્વાદ કઠોળ કેરીની ગોટલી હળદર વગેરેમાંથી મળે છે જ્યારે કડવો સ્વાદ કારેલા લીમડો મેથી વગેરેમાંથી મળે છે ત્યારબાદ આપણે જોયું તું બાળકો કે ખોરાકનો સ્વાદ આપણે ત્યારે જ માણી શકીએ કે જ્યારે તેમાં મોંમાંથી લાળ રસ ઉમેરાય તો જ નહીં તો આપણને આહારમાંથી તેનો સ્વાદ ખબર પડતી નથી હવે બાળકો આજે આપણે આ પાઠમાં આગળ જોઈશું તો આગળ છે ગ્લુકોઝની માહિતી અને વાર્તા આ વિશે માહિતી મેળવીશું તો ચાલો બાળકો આજે આપણે શરૂઆત કરીએ આગળ તો જુઓ બાળકો પાઠ્યપુસ્તકમાં છે કે તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાક નો માર્ગ દોરો તમારા ચિત્રની તમારા મિત્ર સાથે કરો શું ચિત્ર સરખું હોય છે તો જુઓ જ્યારે આપણે ખોરાક મોંમાં મૂકીએ અને ઘરી જઈએ ત્યારે ખોરાક અન્ન થઈને જથ્થરમાં જાય છે ત્યારબાદ તે નાના આટરદામાં અને પછી મોટા આંતરડામાં જાય છે જ્યારે મોટા આંતરડામાં જાય છે તે ન પચેલો ખોરાક હોય છે જે મળ દ્વારા બહાર નીકળી જાય છે આ ક્રિયા તમારા શરીરમાં પણ થાય છે અને તમારા મિત્રના શરીરમાં પણ થાય છે એટલે બંનેનું જે ચિત્ર દો દોરાશે તે સેમ દોરાશે એક સરખું દોરાશે જો બાળકો આ ચિત્રમાં જુઓ કે ખોરાક મોં દ્વારા લેવાય છે અને ત્યાં ખોરાકને એકદમ ચાવવામાં આવે છે જેવો ચાવવામાં આવે છે એવું એમાં લાળ રસ ઉમેરાય છે જેવી લાળ રસ ઉમેરાય એટલે થોડુંક ખોરાક થવાની ચાલુ થઈ જાય અને ચાવેલો ખોરાક અન્ન નળી દ્વારા જઠરમાં આવે છે જઠરમાં ખોરાક એકદમ વલોવાય છે પછી તે નાના આટરદામાં જાય છે સૌથી વધારે ક્રિયા હવે નાના આટરદામાં થાય છે નાના આટરડા માંથી ખોરાક પાછો મોટા આટરડામાં જાય છે અને મોટા મોટામાં ન પચેલો ખોરાક પછી દ્વારા બહાર નીકળી જાય છે હવે બાળકો જયારે ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમે તે કેવી રીતે સમજાવશો આ તમારે તમારી જાતે લખવાનો છે જવાબ પરંતુ હું તમને એક ઉદાહરણ આપું કે જયારે એકદમ ભૂખ લાગે ને એટલે આપણે શું કરીએ મમ્મી પાસે તમે અને મમ્મી મને મને એટલી બધી ભૂખ લાગી છે જલ્દી જલ્દી આપી દે તો અમુક વખતે એટલા બધા ગુસ્સે થઈ જાઓ છો મમ્મી પર મમ્મી મારો ખાવાનો સમય થયો તે હજુ કેમ જમવાનું નથી બનાવ્યું એવી જ રીતના કોઈ વાર જો આપણા ઘરમાં બોલતા હશે મને એટલી ભૂખ લાગી છે ને પેટમાં તો બિલાડા બોલે છે કેમ એવું બોલો છો કેમ કે તમને ભૂખ લાગી છે તે તમે સમજાવો છો સામે સામેવાળી વ્યક્તિને કે મને ભૂખ લાગી છે જો ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહે છે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઉં તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે તો જો આ આમાં આ પ્રશ્નનો જવાબ પણ તમારી જાતે જ લખવાનો છે પણ શું થાય કે જયારે તમને ભૂખ લાગે ને બાળકો ત્યારે જોજો તમે ક્લાસમાં બેઠા હોય અને તમને ભૂખ એકદમ લાગે તો તમે શું કરો તમારું ધ્યાન અમે હું ભણાવું ને એમાં હોય ના તમારું ધ્યાન ક્યાં હોય તમારા નાસ્તાના ડબ્બામાં કે ક્યારે મેડમ જાય અને અમે ડિસેસમાં નાસ્તો કરીએ કેમ કારણ કે તમને એકદમ ભૂખ લાગી છે એટલે તમારું હું જે ભણાવું ને તેમાં પણ ધ્યાન હોતું નથી કેમ એવું થયું કારણ કે તમને એકદમ ભૂખ લાગી ગઈ અને તમને એવું એવું થાય સહેજ પાંચ મિનિટ જો લેટ રિસેસ પડે ને ત્યારે તમને શું થાય કે ક્યારે રિસેસ પડે કંટાળી ગયો છે બહુ જ ભૂખ લાગી છે અને તમારું ભણવામાં ધ્યાન રહેતું નથી એકદમ ગુસ્સો આવી જાય કેમ કારણ કે તમને ભૂખ લાગી છે આગળ તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો તમને હું બે દિવસ સુધી ખાવા ન આપું અથવા તમારા મમ્મી ઘરે બે દિવસ સુધી ખાવા ના આપે તો તમારી શું હાલત થાય એકદમ શરીર શું થાય અશક્તિ લાગે તમને રમવાનું પણ ગમે નહીં થાક પણ લાગે એકદમ ભૂખ્યું ભૂખ્યા પેટે માથું પણ દુખે અને બીમાર પડવાની શક્યતા રહે છે જોજો બાળકો હમણાં છોકરીઓનું ગૌડી વ્રત ચાલતું ચાલતું હોય છે આ મહિનામાં તો શું થાય કે એ લોકો મીઠા વગરનું ખાય હવે એ એક જ ટાઈમ ખાય છોકરીઓ પણ પછી એમને ભૂખ લાગે ને એટલે એમનું માઠું દુખે તમારું પણ જો જો તમે ઉપવાસ ઉપવાસ કર્યો હોય ઉપવાસ ત્યારે શું થાય ખાધું ના હોય તો તમને ભૂખ માઠું દુખે તમે તો ઓછું ઉપવાસ કરો પણ ઘરે મમ્મીએ

આપણે જે પાણી પીએ છીએ તે તમારા મટે ક્યાં જાય છે ના હું બે દિવસ સુધી પાણી વગર રહી શકું નહીં તમે રહી શકો હું તો ના રહી શકું કેમ કારણ કે પાણી પીએ છીએ ત્યારે શું થાય છે આપણે જે કાર્યો કરીએ છીએ એમાં મદદરૂપ થાય છે પાણી પીએ છીએ તો આપણું જે ખોરાક ખાઈએ છે ને એ પચવામાં પણ પાણી ઉપયોગી હોય છે અને જે વધારાનું પાણી હોય એ પરસેવા જો બહુ પરસેવો થાય અમુક વખતે પેશાબ પેશાબ મારફતે શરીરની બહાર નીકળી જાય છે મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું જોવો ચિત્રોમાં દેખાય છે ને એક છોકરી છે તે માથું પકડીને ઉભી છે બીજો એકદમ ગુસ્સામાં દેખાય છે બાળક ત્રીજો એકદમ થાકી ગયેલો દેખાય છે ભૂખ લાગે એમાં ચોથું શું છે મને ભૂખ લાગે ને ત્યારે હું રડું છું જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડે છે નાનું બાળક હોય તો એ આપણને સમજાવી ના શકે કે મને ભૂખ લાગી છે પણ એ ક્યારે આપણે સમજી શકીએ કે એ રડતું હોય ને ત્યારે ખબર પડે કે એને ભૂખ લાગી છે હવે જુઓ બાળકો આગળ સાનિયા નામની છોકરી છે એને ગ્લુકોઝ આપવામાં આવ્યું સાનિયા ખૂબ જ બીમાર હતી આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા તે જે પણ ખાય એટલે ઉલટી કરી નાખે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા જ્યારે તે ડોક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા તેના પિતાએ તેને ટેકો આપીને ડોક્ટર પાસે લઈ જવી પડી ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે તેને ગ્લુકોઝ બોટલ ચઢાવવાની જરૂર છે આ સાંભળી સાન સાનિયા વ્યાકુળ થઈ ગઈ તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા પણ આ ગ્લુકોઝ બોટલ શું છે ડોક્ટરે સમજાવ્યું તારું પેટ ઠીક નથી તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી શરીર નબળું પડી ગયું છે ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે હવે જુઓ બાળકો આ સાનિયાની વાત છે પણ આ વાત તમારી સાથે પણ બની ગઈ હશે કેટલાક બાળકોને થાય છે કે ઉલટી અને ઝાડા થાય ને એટલે એક કંઈ પણ ખાય ને એટલે બહાર નીકળી જાય અને શું થાય કંઈ ખાવ નહીં અને જે ખાવ એ બહાર નીકળી જાય ઝાડા થઈ ગયા હોય એટલે શરીરમાં પાણી પણ નઈ રહે અને ભૂખ એકદમ ખાધું પણ ના હોય એટલે શું થાય એકદમ થાક લાગે અને એકદમ શરીર નબળું પડી જાય શરીર નબળું પડે ને એટલે ચક્કર આવે એટલે ત્યાર બાદ તમને શું કરવામાં આવે અ નું એટલે મીઠા અને ખાનું દ્રાવણ આપવામાં આવે પણ તેનાથી

તમારા માટે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે તો બાળકો મેં તમને કીધું ને કે ઉલટી અને ઝાડા થાય એટલે આપણા શરીરમાંથી પાણી અને ખાંડ એટલે કે સરક ખાંડનું પ્રમાણ ઘટી જાય એટલે મીઠું પણ ઘટી જાય તો શું થાય એનાથી શરીરમાં ઠાક લાગે અને આપણે જે પાણી અને ક્ષાર ગુમાવ્યો છે એટલે કે પાણી જે ગુમાવી દીધું છે ઉલટી અને ઝાડામાં તેને પાછું મેળવવા માટે આપણને મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે આગળ પ્રશ્ન છે તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાં લખેલો જોયો છે ક્યાં તો બાળકો આ પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાનો છે જેને જોયો હોય એ લખશે હા અને જેને નથી જોયો એ ના લખશે ઘણા બધા બાળકોએ તો જોયો જ હશે કારણ કે કે શું થાય બધા જ બાળકો જુએ છે એમાં જાહેરાત આવતી હોય છે ત્યારે ગ્લુકોઝ શબ્દ વાપરેલો હોય છે કાં તો જોજો તમારા ઘરે બા કે દાદા હોય અચાનક બીમાર પડી ગયા હોય તો તેમને શું કરવામાં આવે

બાળકો گلوકોઝ માં શું હોય ખરેખર મીઠા અને ખાંડ નું દ્રાવણ હોય એટલે એમ એ મીઠું લાગે તો એનો સ્વાદ હંમેશા મીઠો હોય છે તમને અથવા તમારા કુટુંબમાં કોઈને گلوકોઝ બોટલ આપવામાં આવી છે ક્યારે અને કેમ એ વર્ગમાં તેના વિશે કહો આ આ પ્રશ્નોનો જવાબ પણ તમારી જાતે લખવાનો રહેશે આગળ છે સાન્યાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ તમારા માટે તેમણે આવું કેમ કહ્યું તો બાળકો જ્યારે રમત રમો છો ત્યારે શું થાય છે કે શરીરમાંથી એકદમ પરસેવો નીકળે છે જેના લીધે તમારા શરીરમાંથી પાણી અને ક્ષાર ઓછા થઈ જાય છે અને તમે થાક અનુભવો છો જેવું તમે નું દ્રાવણ લો તેનાથી શું થાય કે તમારામાં શક પાછી શક્તિ આવી જાય અને તમે સારી રીતના રહી સારી રીતના પાછા રમી શકો એટલે સાનિયાના શિક્ષકે તેને ગ્લુકોઝ રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ એમ સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે તો બાળકો આ આગળ આપણે એ ચિત્રને જોયું તો શું થાય છે કે એને દવાખાને લઈ જવામાં આવે છે પછી શું કાય કે

જેવો ગ્લુકોઝનું આપવાનું શરૂ થાય ત્યારે વચ્ચે નળી વચ્ચે એક રીંગ આવેલી હોય એને ફેરવીએ ત્યારે બોટલમાંથી ટીપે ટીપે ગ્લુકોઝ સોય દ્વારા સાનિયાના શરીરમાં આપવામાં આવે છે આગળ મસ્ત ખાઓ સ્વસ્થ રહો ફળો અને શાકભાજી આપણા શરીરના શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો ત્યારબાદ ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો આ બાળકો તમારે કરવાનું છે શું છે સફરજન છે આગળ પાલક છે લીંબુ છે ચેરી છે ટામેટું છે કેરું છે પછી અનાનસ છે વટાણા છે મકાઈ છે ત્યાર બાદ સંતરા છે આઈસ્ક્રીમ છે બીટ છે અને તરબૂચ છે કાકડી છે મૂળા છે દ્રાક્ષ છે બિસ્કીટ છે બર્ગર છે પણ તમારે આમાં શું કરવાનું છે કે ફળ અને શાકભાજી જે આપણને વૃદ્ધિ આપે રસ્તો તમારે શોધવાનો છે બીજો રસ્તો કે જેનાથી તમને નુકસાન કારક થાય તે નહીં હવે જુઓ બાળકો એક વાર્તા આપેલી છે બારી વારું પેટ એટલે કે માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ ઈસવીસન અઢારસો બાવીસમાં તે અઢાર અઢાર વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો જ્યારે તેને ગોળી વાગી ત્યારે ખૂબ જ ઈજા થઈ તે સમયે તેની સારવાર માટે ડોક્ટર મ્યુ મોન્ટને બોલાવવામાં આવ્યા હતા ડોક્ટર મ્યુ મોન્ટે ઘાને સાફ કર્યો તેના પર પટ્ટી લગાવી દોઢ વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિન નો ઘર ઉજાઈ ગયો હતો તેના પેટમાં મોટું કાણું હતું તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા ડોક્ટર મ્યુ મોન્ટને કોઈ ખજાનો મરી ગયો હોય તેમ લાગતું હતું શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ હશે હતા વર્ષ એ સમય સુધીમાં માર્જિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે એટલે કે તે વખતે ડોક્ટરો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. સોરી. પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે વગેરે. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. અને પ્રવાહી શરીરમાં કેવી રીતે મદદ કરે છે તે ડૉક્ટર મ્યુ મોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે છે તો શું થાય છે શું તે પોતાની જાતે પચે છે તેના માટે તેમણે પ્રયોગ કર્યો ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું સવારે આઠ વાગે તેમણે દસ એમએલ પ્રવાહીમાં બાફેલી માછલીના વીસ જેટલા ટુકડા મૂક્યા તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન ત્રીસ ડિગ્રી તાપમાનમાં રાખ્યો બપોરે બે વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા ડોક્ટર મ્યુ મોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો પહેલામાં અને માર્ટિનના પેટમાં બંને ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તો તેમણે અવલોકન કોષ્ટક માં નોંધ્યા જુઓ બાળકો અવલોકનનો અવલોકન કોઠો ઉકાળ્યા વગરનું દૂધ પેટમાં બે કલાક અને પંદર મિનિટે પચી જાય છે જ્યારે પહેલામાં ચાર કલાક અને પિસ્તાલીસ મિનિટ ઉકાળેલું દૂધ બે કલાક ચાર કલાક અને પંદર મિનિટ આખું બાફેલું ઈંડું ત્રણ કલાક ત્રીસ મિનિટ અને પ્યાલામાં આઠ કલાક અડધું બાફેલું ઈંડું ત્રણ કલાક જ્યારે પ્યાલામાં છ કલાક અને ત્રીસ મિનિટ કાચું ઈંડું તોડેલું બે કલાક પ્યાલા માં ચાર કલાક પંદર મિનિટ કાચું ઈંડું એક કલાક ત્રીસ મિનિટ અને પેલામાં ચાર કલાક તો આપણું પેટ શું કરે છે ઘણા ઘણા પ્રયોગો કર્યા અને રહસ્યો વિશે જાણ્યું તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે આપણે જોયું ને કે પેટમાં પચતા સમય ઓછો લાગે છે જ્યારે પેલામાં પચવાનો સમય વધારે લાગે છે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માટીને દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી જે રસ પેટમાં છે તે દાહક છે શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય જોજો બાળકો કોઈવાર આપણા ઘરમાં મમ્મી કે લોકો બોલતા હોય છે કે એસિડિટી થઈ ગઈ છે કેમ કારણ કે ખોરાક પચ્યો ના હોય સરખું જમ્યા ના હોય તો એસિડિટી થાય ડૉક્ટર મ્યુમોન્ટના પ્રયોગો આખા વર્ષ વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યાર ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા તમે શું કહેશો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન ન તો તેઓ પેટનામાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા શું તમને માર્ટીની વાર્તા ગમી આપણે એવું કહી શકીએ કે આ આપણા પોટાના પેટની વાર્તા છે હવે જુઓ બાળકો સારો ખોરાક અને સારી તંદુરસ્તી ડોક્ટર રૂ રૂતાના બે દર્દીઓ છે રશ્મિ અને જયેશ ડોક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડોક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો રશ્મિ ત્રણ વર્ષની હોય તેવી લાગે છે તેના હાથ અને પગ પાતળા છે પેટ માટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે અને હંમેશા થાકેલી રહે છે નિયમિત શાળાએ જતી નથી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તેનો દિવસ તેના માટે સારો હશે જ્યારે જયેશ સાત વર્ષનો છે તેની ઉંમર કરતા મોટો લાગે છે તેનું શરીર જાડુ અને બેડોળ છે તેને પગમાં દુખાવો રહે છે તે ખૂબ સક્રિય નથી તે બસ દ્વારા સારાએ જાય છે ઘણા કલાકો ટીવી જોવા માં છે તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવાનું ગમતું નથી તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર બાળકો આપણે એ બે ની ચર્ચા કરીશું તો તમે શું વિચારો છો કે કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે તો શું થાય બની શકે કે તે રશ્મિના જે કુટુંબ હોય એ ખૂબ જ ગરીબ હોય અને પૂરતું ખાવા મળતું ના હોય તો એ માત્ર એક જ રોટલી ખાઈ શકે શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે કારણ કે તેનું શરીર એકદમ બેડોર થઈ ગયું છે એટલે કે જાડું થઈ ગયું છે એટલે એને ચાલવાનું ગમે નહીં તેથી એ શું થાય રમતો રમે નહીં યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા જે આહારમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી શકે તેવા આહારને યોગ્ય આહાર કહે છે એટલે કે આપણને જરૂરી પોષક દ્રવ્યો જે આહારમાંથી મળી રહે મળી રહે અને આપણું પોષણ થાય તેવા આહારને યોગ્ય આહાર કહે છે તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી તો જુઓ બાળકો રશ્મિનું કુટુંબ ગરીબ છે તેથી શું થાય કે પૂરતું ખાવાનું મળતું નથી એટલે શું થાય એ ઓછું ભોજન લે એટલે એનું એ ઓછું ભોજન લે છે એટલે એ પૌષ્ટિક આહાર નથી એના માટે અને જ્યારે જયેશનું ઘર શું થાય કે એને ઘરનું જમવાનું ગમતું નથી એને બહારનું પીઝા બર્ગર ને એવું બધું ગમે છે એટલે એ ખોરાક પણ પૌષ્ટિક નથી તો બંનેનો આહાર યોગ્ય નથી હવે બાળકો જુઓ તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો શોધી કાઢો તેઓ શું ખાતા હતા તેઓ તમારી હતા હતા ત્યારે તેઓ શું કામ કરતા આ તમારે તમારા સાથે વાત કરીને લખવાનું રહેશે તમારી રોજની ક્રિયાઓ તમારા રોજના આહાર વિશે વિચારો પણ તમારે જાતે જ લખવાનું છે ધારો કે તમે સવારે સાત વાગે ઉઠતા હોય પછી સારામાં કેવી રીતના આવો છો કઈ કસરત કરો છો કે નહીં મમ્મી પપ્પાને મદદ કરો છો કે નહીં ખાઓ છો એ બધું લખવાનું રહેશે આગળ દાદા દાદી ના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે તો એ પણ તમારી જાતે નક્કી કરવાનું રહેશે કેમકે તમારા મમ્મી દાદા બા ને પૂછવાનું કે તમે એમની ક્રિયાઓ કેવી હતી તમારી કેવી છે અને એને સુસંગત છે કે નહી તે લખવાનું રહેશે આગળ યોગ્ય આહાર દરેક બાળકનો હક તમે બે બાળકો વિશે વાંચ્યું એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમય નું જમવાનું પણ બરાબર મળતું નથી આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મી જેવા છે કે તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી આ બાળકો નબળા અને વારંવાર બીમાર રહે છે છે પરંતુ યોગ્ય આહાર એ દરેક હક હવે બાળકો કાલહંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો હશે તો ગોમતી ગોમતી છે એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે એટલું ઓછું કે તેને તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી થોડા મહિનાઓ તો તેને કઈ જ કામ હોતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે થોડા વર્ષો પહેલા તેના પતિ ગયા હતા આ એક ઘટના બતાવી છે બાળકો ભૂખમાં કે કાલહાંડી જિલ્લામાં વધારે પડતો ડાંગર થાય હવે એમાં ગોમતી નામની જેવો ગરીબ પરિવાર છે તેમને પૂરતું આહાર મળતું

મજૂરી પર જીવતા હોય એટલે એમને પૂરતો ખોરાક મળતો નથી અને એનું પેટ પેટ પ્રમા પેટ પૂરતું જમવાનું પણ મળતું નથી તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં તો તમે અનાજનું ગોડાઉન જોયું હશે બાળકો કે ગામમાં પણ હોય છે કે જેમાં અનાજ ગરીબ લોકોને અનાજ વેચવામાં આવે છે અહીં બાળકો આપણે આ પાઠ સ્વાદ પાચન સુધી પૂરો થાય છે અને તમારે પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના રહેશે અસ્તુ સત કેવલ સાહેબ